મહિલાઓ પોતાના પરિવારની માન્યતા પ્રમાણે વટવૃક્ષની પ્રદક્ષિણા કરીને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે। તે તહેવાર એટલે કે વટ સાવિત્રીના તેવાની મંગળવારે આજે સુરતમાં ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે। મહિલાઓએ વડની પૂજા કરી સૂતનના દોરા બાંધી પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી। શાસ્ત્રોમાં વટવૃક્ષ મહાદેવ શિવના પ્રતિક સમાન હોવાથી વટ સાવિત્રીનું વ્રત નિમિત્તે વટ નામના વૃક્ષની પૂજા અર્ચના કરાય છે। મહિલાઓ 3, 5, 7 કે પછી 9 જેટલી સંખ્યામાં સૂતનના તાર વડના ઝાડને બાંધે છે અને 7 ધન્ય અને સૌભાગ્યવતી શૃંગાર વાંસની ટોકરીમાં સફેદ વસ્ત્ર ઢાંકી દાનમાં આપે છે। ત્યારે આજે એટલે કે મંગળવારે વટ સાવિત્રી નિમિત્તે મહિલાઓએ પતિના દીર્ઘ આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખી પૂજા અર્ચના કરી હતી। તેની સાથે પરિવારજનોના સુખ શાંતિ અને સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરાય છે। પેઢી દર પેઢી વંશવૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી। ત્યારે કેટલીક મહિલાઓ દ્વારા ચણા અને ગોળનું પણ આજે રોજ દાન કરવામાં આવ્યું છે। મારું નામ આશા નરેશકુમાર ચરેવાલા છે। અમે દર વર્ષે અહીંયા વટ સાવિત્રીનું વ્રત કરીએ છીએ અને ઉપવાસ રાખીને પોતાના સુહાગની લાંબી ઉંમરની કામના કરીએ છીએ। અહીંયા વટ સાવિત્રી વ્રતના દિવસે નાવડી વવારે આવીને વટ ભગવાનની પૂજા કરીને સૂતળના ટાંચણેથી ફેરા ફરીને અમે એમની લાંબા આયુષ્ય અને આરોગ્ય માટેની કામના કરીએ છીએ, જેથી એમનું આરોગ્ય સારું રહે। આ વ્રત અમારા સુહાગની લાંબી ઉંમર અને એમના સારું આરોગ્ય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરીએ છીએ। મારું નામ નેન્સી કલ્પેશકુમાર જરીવાળા છે। હું સાવિત્રી પૂનમના વ્રત કરું છું, તેથી અમે દર વર્ષે અહીંયા વડની પૂજા કરવા આવીએ છીએ। વડની પૂજા કર્યા બાદ મળા જો કંઈ તે પ્રમાણે સામગ્રી લાવીને વડની પૂજા કરીએ, ફેરા ફરીએ છીએ। અમારા ધર્મ પતિની પૂજા કરીએ અને તેનું આયુષ્ય વધે, તેથી આ વટ સાવિત્રી પૂનમની પૂજા કરીએ છીએ। વટ સાવિત્રીના પર્વણ લઈને મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી। સુહાગણ મહિલાઓએ આખો દિવસ ઉપવાસ રાખી જાગરણ પણ કર્યો છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।